હસુ યાજ્ઞિક એટલે નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્ર લેખક, વિદ્વાન સંશોધક, નિષ્ઠાવાન સંપાદક, સંનિષ્ઠ અનુવાદક, કુશળ વહીવટકાર, ઉપરાંત સંવેદનશીલ સંગીતજ્ઞ. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા હસુભાઈનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટમાં તારીખ 12/2/1938 રોજ થયો હતો. એમના પિતાનું નામ વ્રજલાલ, પિતાશ્રી ત્યાં દફતરદાર હતા, એટલે પ્રોક્યુરેટર જનરલ સ્ટેટ વોટર સ્ટેટ્સના, જેમ ભાયાતોના રાજ્યોના જેના ઝઘડા હોય તો એના સેટલમેન્ટ કરવા એ પ્રકારનું એ હતું. માતાનું નામ પ્રસન્નબેન. મારા માતુશ્રી એ શાળાનું શિક્ષણ ન લીધેલું, પણ સરસ્વતી ચંદ્રને બધા જ યોગિની કુમારી, ચંદ્રકાંત એ બધા બપોરે વાંચે. એક વખત જોયું તો બેઠા બેઠા ચોધાર આંસુરી રડે. એમ થયું કે આ બાળકને મન કેવી અસર થાય, એટલે પૂછ્યું કે તમને શું થયું છે, તો કે બેસ હું તને વાત કરું. એમાં ચંદ્રકાંતની, પેલા સરસ્વતી ચંદ્રની એ ચકલાની વાત, એની માતા સૂતી છે અને એને આખી રડતા રડતા મન લાગે છે કે આને એક બહુ મોટો ભાગ ભજવો. પત્નીનું નામ હસુબેન. મેં, મને જ્યારે હેમચંદ્રાચાર્ય એવોર્ડ આપ્યો ત્યારે મેં કહ્યું હતું કે જો મારા શ્રીમતી એ આ મને સગવડ આપી ન હોત તો હું કામ કરી જ ન શક્યો. જે આપણે કહીએ છીએ હિન્દીમાં, આટે ડાલકા ભાવ માલુમ નહીં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ રાજકોટમાં જ મેળવી તેઓ 1956માં મેટ્રિક પાસ થયા. ત્યારબાદ 1960માં BA, 1962માં MA અને ત્યારબાદ સુપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ એમણે મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓનો 5 વર્ષના સઘન અભ્યાસ બાદ PhDની પદવી હાંસલ કરી. અને પછી 1965માં અમદાવાદમાં આવ્યો ગુજરાત કોલેજમાં. અને ગુજરાત કોલેજમાં આવ્યો અને અમૃતલાલ યાજ્ઞિક એ મારા કાકા થાય, એટલે ત્યારે એ અમદાવાદમાં આવ્યા 1964માં. અને એક સરસ મજાના લાલ છોડ માણસને લઈને આવ્યા, ધોતી સરસ ઉજળા કપડાં, અને કહ્યું કે હસુ તારી ઘરે ગંગાને જીવતી લાવ્યો છું, આ છે ડૉક્ટર ભાયાણી, હરિવલ્લભ ભાયાણી. એટલે મને થયું એ વખતે તેના વાંચતો ઇન્ટરનેશનલ કક્ષાના માણસ એ ઘરે આવે અને કે ભાયાણી આ હસુ તને સોંપ્યો. એટલે ભાયાણી સાહેબે કહ્યું કે મેં તારો ભત્રીજો લીધો યાજ્ઞિક, અને એ એમના છેક મૃત્યુ સુધી એ એમને પાડ્યું. અને ત્યારે મારે PhD એને કરાવવાનું ભાયાણી સાહેબે કહ્યું, નોવેલ તો તમે લખો છો, મારો વિચાર નોવેલના થીમ પર કરવાનો હતો, એમાં તમે સંશોધનનો સ્કોપ શું? અને હું મારે કોઈને આપેલા ના માર્ગદર્શન આપતો નથી, મારા પોતાના નક્કી છે. એટલે મેં હીરાબેન પાઠક પાસે ચંદ્રચંદ્રાવતી વાર્તાનું કરાવ્યું છે, બીજા પાસે ભાષાશાસ્ત્ર વગેરેના કરાવે છે, હવે મારી પાસે સબ્જેક્ટ મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા. હવે મધ્યકાળમાં તો મને રસ નહીં, પરીક્ષા પૂરતું વાંચ્યું હોય, છતાં જુઓ અને જોયું અને કે રિસર્ચનો અવકાશ ત્યાં જ છે. અને પછી તો સુભાષભાઈ રિસર્ચનો આખો યજ્ઞ શરૂ થયો, 5 વર્ષનો આખું મધ્યકાળ વાંચ્યું, ત્યાં જઈને ગુજરાત કોલેજ પૂરી કરીને ભાયાણી સાહેબને ભાષા ભવનમાં જવું. એ વખતે તો સાયકલ, આપણે સ્કૂટરે નહીં, એના ઉપર જઈને મહાદેવનગરના એમના ઘરમાં જઈએ, રસ્તામાં ડિસ્કશન કરીએ, જઈએ પછી પાછા ફરીએ. ત્યારે કેકા શાસ્ત્રી પણ એ નરસિંહરાવ જેટલા છાત્રાલયમાં સામે મળે, અને આ રીતે મધ્યકાળમાં મારો પ્રવેશ થયો, અને મધ્યકાળના પ્રવેશની સાથે જ લોક સાહિત્યમાં પ્રવેશ થયો. હસુભાઈએ એકાધિક સામયિકોમાં સામાજિક સંદર્ભોવાળી ઘણી નવલકથાઓ લખી છે, સાથે સાથે એમણે લખેલી રહસ્ય કથાઓનો પણ એક રોચક ઇતિહાસ છે. એટલે કોલેજમાં ગયો એ સમયે જ મારા સામયિકોમાં ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી હતી. એટલે જ્યારે મને પહેલો જે રૌપ્ય ચંદ્રક મળ્યો એ જમાનામાં 1957માં, એ ધર્મેન્દ્રસિંહ કોલેજમાં
ત્રાજવાના પલ્લા નામની વાર્તા, અને એ વખતે ચાંદની આરામ એનો જમાનો હતો એટલે તરત જ અપલિપ થાય એટલે નામને એ બધું થઈ ગયું. ડિટેક્ટિવ સ્ટોરી એને પણ બહુ આખી રસપ્રદ વાત છે. સાયન્ટિફિક સાયન્સનું ફિક્શન તો એની પણ, એટલે મારી નોવેલથી જે હાઈવે પર એક રાત સસ્પેન્સ અને ત્યાં ખૂન ખરાબા નહીં પણ જે સોશિયલ સસ્પેન્સ કહીએ ફેરોન, તો એમાં મેં વાંચેલું રીડર્સ ડાયજેસ્ટમાં કે ફેરસ નામનું તત્વ એ 10 લિટર હ્યુમન બ્લડમાંથી એ 10 ગ્રામ એ ફેરસ મળે અને એની જો ટેબ્લેટ માણસ લે તો એની 1 મિનિટમાં શરદી જાય. એટલે ગમે એટલું કેન્સર હોય કે કેન્સર જેવો અસાધ્ય રોગ હોય પણ આનાથી આ દૂર કરી શકાય, પણ આ પ્રેક્ટિકલ નથી. મને થયું કોઈ ક્રિમિનલ માણસનો ઉપયોગ શું કરે તો શું થાય, અને એના ઉપરથી આ ફેરોન નવલકથા મેં લખી. આવી અંતિમ છેડાની વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હસુભાઈ અધ્યાત્મ વિષયક પુસ્તકો પણ કેવી રીતે લખી શક્યા હશે એ સહજ આશ્ચર્યની બાબત છે. એટલે વેદાંતનું બેકગ્રાઉન્ડ હતું મે, જે ઘણા લોકોને થાય છે કે તમે નવલકથા શરૂઆત કરી, 20 જેટલી સિરિયલ નોવેલ બધી જ છાપામાં સામયિકોમાં આવેલી વાર્તાઓ લખી અને અંતે આ આધ્યાત્મિક અધ્યાત્મ વિદ્યા તરફ યોગ તરફ કેમ ગયા, તે મારું રૂટ હતું. અને ધ્રાંગધ્રામાં એક જુવાન સાધુ, એ 35-36 વર્ષના ભાગી જ હશે પણ એ એટલો એનલાઇટન માણસ કે એની સાથે બેસી અને વાતો કરીએ તો ઘણું બધું ખ્યાલ પડે. ત્યાં નરસિંહ ટેકરી એમાં એક માણસ એવા યોગી, આમ દરબાર લગ્ન નહીં કરેલા અને વૃશ્ચિકાસન સુધીના આસનો કરે અને એની પણ અસર, હું વૃશ્ચિકાસન સિવાયના બધા જ આસનો કરી શકતો. અને એ એવી શ્રદ્ધા કે સંગીત ગાઈએ તો ભૈરવ સવારમાં તો રાગ ભૈરવ હાજર થાય, એટલે ધરાવ ઊંચીમાં મારા આ બધા અનુભવો, ઝાડ ઊંચી એટલે હાઈલેન્ડ, આ પાર્થિવતાથી પર એવું તત્વ. પોતાના જીવનકાળ દરમિયાન હસુભાઈએ ગુજરાત કોલેજમાં અધ્યાપક તરીકે, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહામાત્ર તરીકે, ઉપરાંત મેઘાણી લોકવિદ્યા સંશોધન ભવનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી એક પારદર્શક વહીવટકાર તરીકેનો પણ પરિચય કરાવ્યો છે. ત્યાં એકેડેમીની સ્થાપના થઈ અને મારા ખાસ મિત્ર મોહમ્મદ માકડ એના અધ્યક્ષ થયા અને મોહમ્મદભાઈએ જ માધવસિંહને કહ્યું કે મારે જો હસુભાઈ અહીં આવે તો જ થાય. હવે એ વખતે બીજું થયું કે ભાષા નિયામકમાં પણ ડીએલ મુનિમ સાહેબ એણે કોઈકને પ્રમોશન આપવું તો એ રિજેક્ટ કર્યું અને કહે જ્યાં હસિત બુચ હતા, અનંતરાય રાવળ હતા, સો સરકાર પાસે એ જ કક્ષાના હસુ યાજ્ઞિક છે, એને મૂકવા જોઈએ, આ ક્લેરિકલમાંથી થઈને ન મૂકે. એટલે યાજ્ઞિક સાહેબ કુલીચંદ્ર યાજ્ઞિક એ માધવસિંહના પીએ એમણે મને બોલાવ્યો કે હસુભાઈ બે લાડવા છે, ભાષા નિયામકનો અને મહામાત્રનો, તમારે કયો ખાવો છે? હું કહું સાહેબ તમે જે આપો એ ખાવો છે, કારણ કે એ પણ આખા એકેડેમિશિયન યાજ્ઞિક સાહેબ એક કુલીચંદ્ર યાજ્ઞિક. પછી મને કે મને એમ થાય છે કે તમારા માટે આ એકેડેમી સારું સ્થાપના છે, સાહિત્યનું કામ છે અને હવે ભાષા નિયામક છે એ બધું વહીવટનું જ કામ કરશે, ટ્રાન્સલેશનનું રસ નહીં પડે. એટલે ત્યાં હું ગયો અને સામાન્ય રીતે આ બધી જગ્યાઓ ડેપ્યુટેશન 3 વર્ષ રહે, એના બદલે 16 વર્ષ રિટાયરમેન્ટ થયો, કારણ કે મહંમદભાઈ પીએસસીમાં ગયા, એના પછી દર્શક 10 વર્ષ રહ્યા અને છેલ્લે મારે રિટાયરમેન્ટ થવાનું આવ્યું ત્યારે મારે બદલી કરી. છેક 1954માં એમની પ્રથમ વાર્તા પ્રસિદ્ધ થઈ, ત્યારથી શરૂ થયેલી એમની સર્જન યાત્રા દરમિયાન અનેકવિધ વિષયો અને ક્ષેત્રોમાં એમના 200થી પણ વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે, જેની સંપૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી શક્ય નથી. એમના સર્જન અને અન્ય ક્ષેત્રોમાં કરેલા પ્રદાન બદલ તેઓ અનેક એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનિત થયેલા છે. Thank you.
આ ઉપરાંત એમના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. ભારત ઉપરાંત ફ્રાન્સ, અમેરિકા, યુરોપ વગેરે દેશોના વ્યાપક પ્રવાસ દરમિયાન એમણે ગુજરાતી લોકસાહિત્ય, ગીતો અને અન્ય વિષયક વ્યાખ્યાનો પણ આપ્યા છે અને સંશોધન પેપરો પણ વાંચ્યા છે. સંગીત પણ હસુભાઈના રસનો વિષય રહેલો છે. તેઓ વાયોલિન ઉપર મધુર શાસ્ત્રીય સંગીત તો વગાડી જ શકે છે, તે ઉપરાંત એમણે સંગીત વિષયક 10 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા કુટુંબ વત્સલ હસુભાઈ આજે પણ સર્જન, સંગીત સાધના અને સંશોધન કાર્યમાં જ રત રહી આનંદથી સમય વ્યતીત કરી રહ્યા છે.